नमस्ते विद्यार्थी मित्रों, चैप्टर 13 संभावना में विद्यार्थियों स्वागत है तमारू। विद्यार्थियों आज आप संभावना में लास्ट पार्ट रहे जेमा स्वाध्याय 13.2 ना प्रश्न नंबर 16 थी आप आगे वधशुं। जेमा प्रश्न है, एक छात्रालय में 60% विद्यार्थी हिंदी समाचारपत्र वाँचे, 40% अंग्रेजी समाचारपत्र वाँचे अने 20% हिंदी और अंग्रेजी बंने वाँचे छे, तो यादच्छिक रीते पसंद करवामां आवता विद्यार्थीनी 3 रीतनी संभावना आपने पूछे छे। पहला तो विद्यार्थियों आपणे आ प्रश्न ने आवी रीते ले लेशुं के घटना पहली हिंदी ने एच, घटना ई, एटले अहीं आपणे लखशुं के विद्यार्थी हिंदी समाचार पत्र वाचे छे, ये समाचार पत्र वाचे छे। एज रीते ए लक्ष्य विद्यार्थी अंग्रेजी समाचार पत्र वाचे छे। एटले पेलू आप्युं छे तमने 60%, एटलानी संभावना आपी दीधेली छे 60%। विद्यार्थीने 60/100 कहेशुं। नेक्स्ट अंग्रेजी 40%, जे 40/100 कहेशुं, અને બંને એટલે એ હિન્દી અને અંગ્રેજી બંને વાંચનાર 20%, 20/100। ને હવે વિદ્યાર્થી અનંતર પ્રશ્ન છે જે આપણે વારાફરતી ઉકેલશું। એમાં પહેલો પ્રશ્ન આપણે જોશું તે હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્રો ન વાંચતો હોય, એટલે પ્રશ્ન આવી રીતે છે કે હિન્દી અને અંગ્રેજી, હિન્દી કે લખેલું છે અંગ્રેજી पैकी एक पण समाचार पत्र, एक पण समाचार पत्र वाँचतो न होय तेनी संभावना शोधो। एटले विद्यार्थी एच पण ना वाँचे, ई पण ना वाँचे, एटले पी ऑफ एच डेस अने ई डेस, एच पण ना हशे अने विद्यार्थी ई पण ना हशे, બંને ના હોય, એટલે આને તમે આ રીતે સમજી શકશો એચ યોગ ઈ આખાનો ડેસ, 1 - p ઓફ એચ યોગ ઈ, અને આનો ઉકેલ આવશે પી ઓફ એચ, પી ઓફ ઈ, પી ઓફ એચ છે દી, અને વેલ્યુ લખી દેવો પી ઓફ એચ છે વિદ્યાર્થીઓ તમારી પાસે ફિક્સ છે 60%, ઈ છે 40%, અને આ છે 20%। બસ આને સોલ્વ કરવાનું રહેશે સાદી સાદી ગણતરી, એટલે 60 અને 40 100, 100 - 20 80, 80/100, એટલે 20/100 આવશે વિદ્યાર્થીઓ 1/5। એમાં જ બીજો પ્રશ્ન પૂછે છે કે સંભાવના હિન્દી સમાચારપત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચારપત્ર વાંચે છે તેની સંભાવના, એટલે આ પ્રશ્ન આપણે લખવું પડશે કે જો તે હિન્દી સમાચારપત્ર વાંચતો હોય તો, અહીંયા જો ને તો છે એટલે અહીંયા આવશે વિદ્યાર્થીઓ સરતી સંભાવના, જો તે હિન્દી સમાચારપત્ર વાંચતો હોય તો અંગ્રેજી સમાચારપત્ર વાંચે તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય, એટલે અહીંયા વિદ્યાર્થી તમારી શરતી સંભાવના આવી જશે કે જો હિન્દી સમાચારપત્ર વાંચે એ શરત છે, આ વિદ્યાર્થી તમારા માટે શરત બોલશે, એટલે હિન્દી અહીંયા આવશે, અંગ્રેજી પૂછે છે એટલે અંગ્રેજી છેદ હિન્દી / પી ઓફ હિન્દી, જે છેદ ગણ છે વિદ્યાર્થી અહીંથી સીધો આવી જશે, અને પી ઓફ એચ છે 60, આ કેન્સલ, 20/60 જે રહેશે ફક્ત 1/3। હવે નેક્સ્ટ પ્રશ્ન છે, જો અંગ્રેજી વાંચતો હોય તો હિન્દી સમાચારપત્ર વાંચે, એટલે જો તે અંગ્રેજી સમાચારપત્ર વાંચતો હોય તો તે હિન્દી સમાચારપત્ર વાંચે, સમાચારપત્ર વાંચે તેની સંભાવના શોધો, એટલે આ વખતે વિદ્યાર્થી તમને ઈ આપેલું છે પણ એચ પૂછે છે, અંગ્રેજી સમાચારપત્ર આપેલું છે, એટલે પી ઓફ એચ છેદ ઈ
छेद में पी ऑफ ई जो 20 भाग्य 100 छे पर अहीं जे पी ऑफ ई छे 40 भाग्य 100 એટલે 20 ભાગ્ય 40 વિદ્યાર્થીઓ ફક્ત હાફ આવશે અને એ જ હાફ તમારા વિદ્યાર્થીઓ અહીંયા ઉકેલ મળી રહેશે. નેક્સ્ટ આવે છે પ્રશ્ન નંબર 17. એ પણ ઇઝી છે અને આ જ મેથડમાં વિદ્યાર્થીઓ છે કે પાસાઓની જોડને ફેંકવામાં આવે છે. પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના. તો આપણે આ રીતે જોશું પાસાની જોડ જો ફેંકશું તો તમને 6 અને 6 36 ઘટક મળશે અને એમાં કહે છે કે યુગ્મ અવિભાજ્ય સંખ્યા યુગ્મ પણ અને અવિભાજ્ય પણ એવી એક જ સંખ્યા મળશે 2 અને 2. માટે વિદ્યાર્થીઓ તમારી સંભાવના આની જો આપણે એ ઘટક કહી દઈએ તો સંભાવના પી ઓફ એ 1/36 તમને દેખાશે. નેક્સ્ટ 18મો એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન્સ છે કે નીચે પૈકી જેમાં પ્રશ્ન કંઈક આ રીતે છે. ખાલી જગ્યા વિકલ્પ માટે ઘટનાઓ એ અને બી નિરપેક્ષ થશે. આમાં વિદ્યાર્થીઓ તમારે ઓપ્શનને લગતો જ પ્રશ્ન જોવો પડશે. પહેલો ઓપ્શન છે એ અને બી પરસ્પર નિવારક છે. આપણે બધા ઓપ્શન પહેલાં લખી દઈશું પછી સમજીએ. પી એ બરાબર પી બી. ત્રીજું પી ઓફ એ ડેસ પી ઓફ બી ડેસ 1 - PA અને 1 - PB અને ડી ઓપ્શન છે વિદ્યાર્થીઓ પી એ પ્લસ પી બી ઇઝ ઇક્વલ ટુ 1. આમ તો આમાં આપણે જો ઓપ્શન જોશું તો આપણે ઓપ્શન નંબર વિદ્યાર્થીઓ આવી રહ્યો સી નંબરનો ઓપ્શન ચેક કરશું કારણ કે એ જ ઓપ્શન તમને લઈ જશે આન્સર તરફ. બાકીના 3 ઓપ્શન ખોટા પડશે એટલે ફક્ત આપણે આ ઓપ્શનને ચકાસીએ. સી ડાબી બાજુ પી ઓફ એ ડેસ બી ડેસ અને વિદ્યાર્થીઓ ફક્ત ડેસ વચ્ચે ગુણ્યા છે એને તમારે છેદ સમજવો પડશે. અને હવે સૂત્ર જો નિરપેક્ષ હોય તો પી ઓફ એ ડેસ ગુણ્યા પી ઓફ બી ડેસ એ લખવાનું શરતને આધારે કે જો એ તથા બી નિરપેક્ષ ઘટના હોય આ રીતે તો તમે આ લખી શકો. અને હવે આન્સર આવશે 1 - PA ગુણ્યા 1 - PB. એ તમને વિદ્યાર્થીઓ જમણી બાજુ તરફ લઈ જાય છે. એટલા માટે તમારો આ ઉકેલ વિદ્યાર્થીઓ 37 આવે છે. અહીં વિદ્યાર્થીઓ આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. હવે આપણે જોશું આ જ સ્વાધ્યાયના આગળના પ્રશ્ન એટલે સ્વાધ્યાય નંબર 13. બાકીના પ્રશ્નો વિદ્યાર્થીઓ એઝ અ બોર્ડની ગાઈડલાઇન્સ પ્રમાણે કેન્સલ હોવાથી આપણે હવે સીધું જશું સ્વાધ્યાય 13 તરફ. સ્વાધ્યાય 13માં જે પ્રશ્નો છે તે આપણે ગણશું. તેમાં પણ જે પ્રશ્નો એઝ અ નિયમ પ્રમાણે છે એ જ ગણવામાં આવશે. બાકીના જે કેન્સલ પ્રશ્નો છે એ આપણે નથી ગણવાના. એટલે હવે આવે છે સ્વાધ્યાય નંબર 13 જેમાં પ્રશ્ન છે. પહેલો, બે ઘટના એ અને બી માટે જે આ રીતનું કંઈક ક્વેશ્ચન છે કે ઘટના એ અને ઘટના બી માટે જો પી ઓફ એ નોટ ઇક્વલ ટુ 0 અને ફર્સ્ટ એ બીનો ઉપગણ છે અને સેકન્ડ એ છેદ બી ખાલી ગણ, તો માંગે છે કે બી શરત એ શોધો. બહુ ઇઝી છે. પહેલાં આપણે ઉપગણ વિશે સમજીએ. એટલે વિદ્યાર્થી આ રીતે પહેલો પ્રશ્નમાં જોશું કે જો એ બીનું ઉપગણ છે એટલે આવી આકૃતિ સમજશું. આ એ આ બી, તો વિદ્યાર્થીઓ એ છેદ બી જો તમે કરશો તમને એ જ મળશે કારણ કે એ જ એ બંનેમાં કોમન રહેવાનું. તેથી જ આનો ઉકેલ પી ઓફ બી શરત એનો બી છેદ
छेद में पीए अने बी छेद ए विद्यार्थी एज छे। इन शोर्ट तमारो उकेल आवी जशे वन। ने आमां ज एक बीजो प्रश्न छे, जो ए छेद बी खाली गण तो विद्यार्थी आवशे बी शरत ए, बी छेद ए छेद में पी ऑफ ए, पण बी छेद ए अहींया तमने बतावशे खाली गण छेद में पी ऑफ ए, अने खाली गणनी संभावना विद्यार्थी रहेशे शून्य, એટલે ઉકેલ આવશે ફક્ત ને ફક્ત શૂન્ય। અહીંયા તમારો પહેલો પ્રશ્ન બહુ જ ઇઝીલી વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરો થાય છે। નેક્સ્ટ આવે છે સેકન્ડ, એક યુગલને બે બાળકો છે, બે બાળક વિશે આપણે જોઈ ગયા છે આગળ, તો બે બાળક માટે આપણે જોશું યુ વન ક્રોસ યુ ટુ, એટલે પહેલું બાળક સમજો બોય, તો બીજું બાળક આવી શકે બોય ગર્લ, અથવા જો પહેલું બાળક ગર્લ હશે છોકરી હશે तो बीजू बाड़क छोकरो अथवा छोकरी आवी शके, एटले तमारे जे घटको छे त्या मळवाना बॉय बॉय, बॉय गर्ल, गर्ल बॉय अने गर्ल गर्ल, टोटल चार आवशे। हवे प्रश्न में एवुं कहे छे ओछामां ओछुं एक बाड़क छोकरो छे, एटले आपणे क्वेश्चन लखवुं पड़शे कि ओछामां ओछुं एक बाड़क છોકરો છે તેમ આપેલું છે, તેમ આપેલું છે, તો વિદ્યાર્થી આને આપણે ઘટના ઈ કહી દઈશું, અને આપેલું છે એટલે એને શરત લઈશું, પછી જે શોધવાનું છે પછી જોઈએ। ઓછામાં ઓછો એક બાળક છોકરો છે એટલે એક છોકરો હશે અથવા એકથી વધારે છોકરો હશે, એટલે બોય બોય, બોય ગર્લ, ગર્લ બોય, આની સંભાવના આવી જશે 3/4। હવે એફ ઘટના જે આપણે મેળવવાનું છે, મેળવો કે પ્રશ્ન પાછો વાંચી લેમ છું, ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલું હોય તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના, એટલે લખવાનું કે બંને બાળકો છોકરા છે, બે બાળક છોકરા હોય તેની સંભાવના વિદ્યાર્થીઓ બોય બોય, એટલે પી ઓફ એફ આવશે વિદ્યાર્થીઓ 1/4। ને હવે તમારે લાવવું પડશે ઈ છેદ એફ, શરતી સંભાવના બંનેમાં કોમન વિદ્યાર્થીઓ બોય બોય છે, અને પી ઓફ ઈ છેદ એફ 1/4 આવશે। ને હવે આનો ઉકેલ તમે કરી શકશો, તો ક્વેશ્ચન જરા વાંચી લઈએ, આ આપેલું છે એટલે ઈ શરત છે તમારી, પણ એફ મેળવવાનું છે, એટલે પી ઓફ એફ છેદ ઈ છેદમાં પી ઓફ ઈ જે છે 1/4, અને અહીંયા પી ઓફ ઈ છે વિદ્યાર્થીઓ 3/4, કેન્સલ, જસ્ટ ઓનલી 1/3 આવશે, અને એ જ આપણો ઉકેલ ગણાશે। નેક્સ્ટ આમાં છે બીજો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 2, જે પણ એકદમ સરસ રીતે આપણે સમજશું, ઇવેન્ટ ઘટના ઈ જે આપેલું છે તમને કે જો મોટું બાળક છોકરી હોય, એટલે મોટું બાળક આપેલું છે, મોટું બાળક છોકરી છે તેમ આપેલું છે, એટલે વિદ્યાર્થી આમાં મોટું બાળક છોકરી ક્યારે થશે, જ્યારે પહેલો એનો જન્મ છોકરીનો હશે, એટલે છોકરીનો જન્મ થશે એટલે જીબી થશે પહેલાં, પછી જીજીબી આવી શકે, એટલે પી ઓફ ઈ આવશે 2/4 હાફ। અને ઘટના એફ જેમાં આવી રીતે છે, તો બંને બાળકો છોકરી હોવાની સંભાવના, યસ બંને બાળકો છોકરી છે, એ તમારે શોધવાનું છે, ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો પી ઓફ આના ઘટકો આવશે બંને બાળકો છોકરી એટલે ગર્લ ગર્લ આવશે, અને પી ઓફ એફ આવશે વિદ્યાર્થીઓ 1/4। હવે આનું છેદગણ શોધી કાઢીએ માટે ઈ છેદ એફ જીજી જ આવશે, એટલે પી ઓફ ઈ છેદ એફ વિદ્યાર્થીઓ 1/4 આવશે, માટે જે પૂછ્યું છે તે આ શોધવાનું છે, એટલે એફ શોધો, પણ ઈ છે તમારા માટે વિદ્યાર્થીઓ શરત, મોટું બાળક છોકરી છે, યસ, એટલે પી ઓફ એફ છેદ ઈ છેદમાં પી ઓફ ઈ
જે આ પ્રમાણે આન્સરમાં જતું જશે ઈ છેદ એફ વન બાય ફોર, પણ પી ઓફ ઈ છે વિદ્યાર્થીઓ એ આઈનું રહેશે તમારું પી ઓફ એફ વન બાય ટુ. ધેટ મીન્સ આન્સર રહેશે તમારો વન બાય ફોર ઇન્ટુ ટુ બાય વન, ઓનલી એન્ડ ઓનલી હાફ આવશે. જે આનો આન્સર પણ હાફળ આવ્યો, પહેલાંનો વન થર્ડ બીજાનો હાફ. ત્યારબાદ વિદ્યાર્થીઓ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન કેન્સલ છે, આપણે એટ પર જશું. હવે કેન્સલ ક્વેશ્ચન્સ નથી કરવાના, પ્રશ્ન એટ પર જશું. જે યાદચ્છિક રીતે પસંદ કરેલા લીપ વર્ષમાં 53 મંગળવાર આવે તેની સંભાવના કેટલી, એટલે આવી રીતે છે પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 8 કે લીપ વર્ષમાં ટોટલ આવશે 366 દિવસ, 366 દિવસમાંથી 53મો તમારે લાવવાનો છે વિદ્યાર્થીઓ મંગળવાર. તો કંઈ નહીં, એક અઠવાડિયામાં કેટલા દિવસ આવશે? તો 7. અને એ અઠવાડિયાને જો તમે 52 હાથે ગુણશો તો એ 364 થશે, વધતા રહેશે 2 દિવસ. આ વધારાના 2 દિવસ છે. આ 2 દિવસમાં આ 52 અઠવાડિયા આવી ગયા, એટલે 52 વખત મંગળવાર આવી ગયું, 53 મંગળવાર બાકીના 2 દિવસમાંથી હશે. જે આ રીતે લખીશ મેં કે બાકીના 2 દિવસ તમે આ રીતે લખી શકશો કે સોમ, મંગળ અથવા મંગળ બુધ અથવા બુધ ગુરુ અથવા ગુરુ શુક્ર અથવા શુક્ર શનિ અથવા શનિ રવિ અથવા રવિ સોમ. ટોટલ 1 2 3 4 5 6 7 કેસીસ આવ્યા, ને એ 7 કેસમાં મંગળવાર કેટલી વાર આવ્યો? તો મંગળવાર વિદ્યાર્થી એક અહીંયા આવશે અને એક અહીંયા આવશે, 2 જ વાર. એટલે સંભાવના કે 53મો મંગળવાર એ 2/7 આવશે. મંગળની જગ્યાએ સોમ પૂછે, બુધ પૂછે કે કોઈ બી વાર પૂછે, આન્સર તમારો વિદ્યાર્થી મિત્રો 2/7 જ આવશે. ત્યારબાદ 9, 10 થી લઈને 13 સુધીના બધા પ્રશ્નો વિદ્યાર્થીઓ કેન્સલ છે, એટલે આપણે હવે 14મો પ્રશ્ન તરફ જશું, જે પણ પરીક્ષાલક્ષી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જેમાં કીધું છે દ્વિહાર નિશ્ચાયકનો પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા નિશ્ચાયકનું મૂલ્ય ધન હોવાની સંભાવના કેટલી. યસ વિદ્યાર્થીઓ, દ્વિહાર નિશ્ચાયકને આપણે આ રીતે લેશું. દ્વિહાર નિશ્ચાયક માં પ્રત્યેક ઘટક 1 અથવા 0 લેતા, તો તમને દ્વિહાર નિશ્ચાયકના ઘટકમાં લાવવાનું છે એનું મૂલ્ય ધન હોવાની સંભાવના. વિદ્યાર્થી આ તમારો દ્વિહાર નિશ્ચાયક છે એ બી સી ડી 2x2, એટલે આની ગણતરી જો તમે કરશો તો એડી માઇનસ બી સી આપણે લાવવાનું છે ધન, ત્યારે એની સંભાવના પૂછે છે. એટલે આ રીતે આપણે સમજશું, આ તમારા એ બી સી ડી અને પ્રત્યેક ઘટકની પસંદગી, આ તમારા ઘટકો પસંદગી 1 અથવા 0, તો તમે 1ની જગ્યાએ 1 અથવા 0માંથી કોઈ બી એક મૂકી શકો, એટલે 2 પ્રકાર આવે. તે જ રીતે આના બી 2 પ્રકાર આવશે, આના બી 2 પ્રકાર આવશે, આના બી 2 પ્રકાર આવશે, એટલે મળતા કુલ નિશ્ચાયકો તમને મળશે આના માટે 2 ઘટક, સેમ આના માટે 2, આના માટે 2, આના માટે 2, એટલે 2 × 4 = 16 નિશ્ચાયકો વિદ્યાર્થીઓ તમને મળશે. તેમાંથી હવે આ ધન હોવું જોઈએ, એટલે ડી એડી માઇનસ બીસી ધન બનાવવા માટે તમારે ઘટકો પસંદ કરવા પડશે, અને આને વિદ્યાર્થીઓ આઈએમપીના લિસ્ટમાં રાખશો, કારણ કે આ જ દાખલો ઋણ બનાવવા માટે પણ પૂછાઈ શકે છે અને 0 બનાવવા માટે પણ પૂછી શકાય છે. મેં આની પસંદગી કરું છું એ બરાબર. જો ધન બનાવવું હોય તો એ વન ડી વન, બી આપણે એકવાર 0, સી આપણે એકવાર 0 લઈ લેશું અને સોલ્વ કરી જશું, તો અહીંયા 1 × 1 એટલે 1 - 0 ધને જ આવશે. પાછું બી એ 1 ડી 1 લઈશ, પણ અહીંયા મેં બી 1 સી 0 લઈશ.
अथवा ए वन डी वन अँ मैं बी जीरो सी वन लई लीश। आ त्रण विकल्पों तमने धन बनावशे। माटे डी नु मूल्य धन थाय तेनी संभावना त्रण भाग्य सोल। जो ऋण पूछते तो अँ लखी देवानु ने आ नंबर अँ लखी देवानु एटले ऋण आवी जशे त्रण। अने शून्य पूछे तो त्रण ऋणवाळा त्रण धनवाळा तो बाकीना जे दस बैचा टोटल सोल छे ने तेमाथी ए मळशे तमने दस घटक। ए निश्चायकनुं मूल्य विद्यार्थी तमने बतावशे शून्य। नेक्स्ट आवे छे पंदरमो प्रश्न। पंदरमो भी बहुत सरस छे। सॉरी क्वेश्चन जोवुं पड़शे आपणे। पंदर अने सोळ विद्यार्थीओ कैंसल छे। आपणे जशुं हवे सत्तर अठार ओगणीस एमसीक्यू पर। जेमां सत्तरमो छे घटना ए तथा बी माटे पी ऑफ ए नॉन झीरो अने पी ऑफ बी शरत ए जो एक तो तमने शरत में ऑप्शन्स आप्या छे। आ प्रमाणे पहेलू छे ए उपगण बी बी उपगण बी बराबर खाली गण अने विद्यार्थी ए बराबर खाली गण। तो सौ प्रथम आपणे अनुस्वरतनो उपयोग करिए कि जो बी शरत ए वन एटले बी छेद ए भाग्या पी ऑफ ए वन आवी जशे। आने थोड़ूक जो डिटेल में बताओ तो पी ऑफ बी छेद ए पी ऑफ ए थशे। इट मीन्स विद्यार्थी बी छेद ए बराबर ए आ उकेल आवशे। अने ए छेद बी बराबर ए नो मतलब एवो थयो कि अहीं एक घटक छे जे आनो उपगण छे। ए बी छेद ए एटले ए नानो हशे बी मोटो हशे तो ज विद्यार्थी तमारो ए छेद बी आवशे एटले उकेल आवी जशे। ए उपगण बी प्रथम उकेल आवशे ओनली वन। आम ज छे क्वेश्चन नंबर अठार। ए पण सरस मजानो छे अने सीम्पल छे। आज रीते समझाईश क्वेश्चन नंबर 18 ना एमसीक्यू ने के जो शरत आपी छे पी ऑफ ए शरत बी मोर देन पी ऑफ ए होई तो कयो विकल्प सत्य छे। आमा ऑप्शन्स प्रमाणे जवुं पड़शे। चार ऑप्शन्स छे विद्यार्थीओ। आपणे पहेलो ऑप्शन छे बी शरत ए लेस देन पी बी ए छेद बी लेस देन पी ए बी बी। तीजू बी शरत ए मोर देन पी बी अने बी शरत ए पी ऑफ बी शरत ए इक्वल टू पी बी। आमा पण एकदम ईजी रीते समझसू। आ कंडीशन ने खाली जोई लेव के पी ऑफ ए शरत बी मोर देन पी ए एटले आनुं सूत्र लागी जशे पी ऑफ ए छेद बी भाग्या पी ऑफ बी। अने विद्यार्थी तमे अल्टरनेट करी शको तो पहेलू आवशे ए छेद बी छेदमां पी ऑफ ए मोर देन पी ऑफ बी। अने आ तो छे सूत्र अहींया शरत ए आवी जशे ने अहींया बी आवी जशे एटले तमारो उकेल विद्यार्थी बी शरत ए मोर देन पी बी आवशे। आ रीते तमे आनुं सूत्र बनाई शको पी ऑफ बी छे पी ऑफ बी छेद ए छेदमां पी ए एटले सी ऑप्शन्स विद्यार्थी तमे टीक करी शकशो। नेक्स्ट आवे छे ओगणीसमो प्रश्न। ए पण सरस मजानुं एमसीक्यू छे। ते बी नानो अमथो एमसीक्यू छे। क्वेश्चन ओगणीस કે જો એ અને બી કોઈ પણ બે ઘટનાઓ માટે પી એ વત્તા પી બી ઓછા પી ઓફ એ અને બી બરાબર પી એ થાય તો આપણને શરત પૂછે છે। તો આપણે પહેલાંથી ઓપ્શન જ લખી દઈશું વિદ્યાર્થીઓ। આ રીતે પહેલી શરત છે બી શરત એ વન, સેકન્ડ છે એ શરત બી વન, પછી બી શરત એ શૂન્ય આ રીતે, અને લાસ્ટ છે એ શરત બી શૂન્ય। તો સૌપ્રથમ આપણે અનુસૂત્ર વિદ્યાર્થીઓ લખી દઈએ આજે શું કહેવા માગે છે
એનો ઉલ્લેખ આપણે અહીંયા કરી દઈશું સરસ રીતે. તો એ બતાવશે તમને પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ એ અને બી એટલે એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ. બહુ સરસ રીતે તમે આને કટિંગ કરી શકશો. ફક્ત આવશે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી શૂન્ય. એનો મતલબ એવો થયો વિદ્યાર્થીઓ કે પી બી બરાબર પી ઓફ એ છેદ બી થયું, અને એ પરથી તમે અહીંયા આન્સર લખી શકવાના. એટલે પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ વન. અને આ સૂત્ર જ છે, બી શરત હશે એ ઇઝ ઇક્વલ ટુ વન. એટલે પી ઓફ એ શરત બી બરાબર વન, પી ઓફ એ શરત બી બરાબર વન. અહીંયા વિદ્યાર્થીઓ તમારો જે ઓપ્શન નંબર જે બી છે એ આ પ્રશ્નનો ઇઝીલી, અને વિદ્યાર્થીઓ અહીંયા આપણું આ જે સ્વાધ્યાય છે એ પૂરું થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન નંબર 19 પર આ જે સ્વાધ્યાય પૂર્ણ કરીને સાથે વિદ્યાર્થીઓ અહીંયા પાઠ શું સ્ટોપ કરું છું. હવે રહેલા બાકીના ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો જે આપણા ચેપ્ટરમાં આવવાના છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. બાય બાય.